પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે પોતાની પાસેથી નીકળે છે તેને હું તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. કોઈ તમને ઠોકર ખવડાવે નહીં, માટે મેં તમને એ વચનો કહ્યા છે. તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે. એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. તેઓ પિતાને તથા મને ઓળખતા નથી, માટે તેઓ એ કામો કરશે. પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તમને કહ્યું હતું, માટે એ વચનો મેં તમને કહ્યા છે. પહેલાંથી એ વચનો મેં કહ્યા ન હતા, કેમ કે હું તમારી સાથે હતો. પણ હવે હું મોકલનારની પાસે જાઉં છું, અને તું ક્યાં જાય છે એમ તમારામાંથી કોઈ પૂછતો નથી. પણ મેં તમને એ વચનો કહ્યા છે, માટે તમારા મન શોકથી ભરપર છે. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. પાપ વિશે, કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી. ન્યાયપણા વિશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું અને હવેથી મને જોશો નહીં. ન્યાય ચૂકવવા વિશે, કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે. હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે, પણ હમણાં તે તમે ખમી શકતા નથી. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે બોલશે, અને જે થનાર છે તે તમને કહી દેખાડશે. તે મને મહિમાવાન કરશે, કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે. અને તેટલા માટે મેં કહ્યું કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે.